गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन सेशन में आप सबनो हार्दिक स्वागत छे। विषय गणित धोरण 8 चेप्टर बीजू। बीजा चेप्टर में आपणे स्वाध्याय 2.5 પહોંચ્યા હતા। સ્વાધ્યાય 2.5 આપણે આગળના વિડિયોમાં જોયા હતા દાખલા, એમાંથી આપણે 10મો દાખલો પહોંચ્યા હતા। 10મા દાખલાની રકમ પાઠ્યપુસ્તકમાં શું આપેલી છે તો કે 0.25 કૌંસમાં 4f-3 બરાબર 0.05 કૌંસમાં 10f-9 બરાબર આ રકમ છે। હવે શું કરવાનું તો કે 0.25 ગુણ્યા 4f આને સાથે ગુણાકાર કરવાનો, ત્યારબાદ 0.25 ને 3 વડે ગુણાકાર કરવાનો બરાબર 0.05 10f-0.05 ને 9 વડે ગુણાકાર કરવાનો, ત્યારબાદ શું કરવાનો 25 ના છેદમાં 100 ગુણ્યા 4f-25 ના છેદમાં 2 પછી પોઈન્ટ 2 પહેલા પોઈન્ટ છે એટલે 2 પછી શું કરવાનું 0 ગુણ્યા 3 બરાબર 5 ના છેદમાં 1 અને 2 2 પછી પોઈન્ટ છે એટલા માટે 100 1 પછી પોઈન્ટ હોત તો 100 ની જગ્યાએ શું આવત 10 પરંતુ અહીંયા 1 પછી 2 પોઈન્ટ છે એટલે કેટલા આવ્યા 100 ગુણ્યા 10f-5 ના છેદમાં 100 ગુણ્યા 9 હવે શું કરવાનું તો કે છે આ 25 ના છેદમાં 100 ગુણ્યા 4 છે એ ગુણાકારમાં છે બરાબર ગુણાકાર હોય તો અંશ અને છેદ છે ઉડતું હોય તો ઉડી જાય માઇનસ 25 ના છેદમાં 100 ગુણ્યા 3 બરાબર હવે આપણે તમે જો કે બરાબર અહીંયા આપણે રકમમાં શું આપ્યું છે 5 અને 10 10 ના આપણે અવયવ પાડીએ 10 ના 10 ગુણ્યા f ગુણ્યા 5 100 ના અવયવ પાડ્યા 20 પંચા 100 હવે જુઓ 10 માં અહીંયા 0 છે ને અહીંયા 0 છે બરાબર એટલે 0 0 છે એ ઉડી જાય 5 5 ઉડી જાય ત્યારબાદ 5 ગુણ્યા 9 છેદમાં 20 પંચા ને 100 જ્યાં 5 5 ઉડે ત્યાં ઉડાવી દીધા અહીંયા ઉડી ગયા હવે શું કરવાનું જે બચે એ લખી દેવાનું બરાબર f-3 ના છેદમાં 4 બરાબર f ના છેદમાં 2 માઇનસ 9 ના છેદમાં 20 હવે શું કરવાનું તો કે f-3 ના f ના છેદમાં 2 કેમ f ના છેદમાં 2 છે અહીંયા માઇનસ છે કેમ કે જમણી બાજુ f ના છેદમાં 2 છે એ પ્લસ છે બરાબર ડાબી બાજુ જ આવશે તો f ના છેદમાં 2 એ કેવું થઈ જશે માઇનસ કેમ કે અહીંયા f છે એટલે આપણે અહીંયા જમણી બાજુથી ડાબી બાજુને માઇનસ f ના છેદમાં 2 લખ્યા એ આ બે પદ છે એ સમાન બને બરાબર હવે 3 ના છેદમાં 4 ડાબી બાજુ માઇનસ 3 ના છેદમાં 4 છે એ જમણી બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ એટલે પ્લસ 3 ના છેદમાં 4 માઇનસ 9 ના છેદમાં 20 એ તો એમનામ જ લખી નાખવાના છે હવે જુઓ તમે કે અહીંયા 2f જો અહીંયા f માઇનસ f ના છેદમાં 2 છે બરાબર આને આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર કરીએ એટલે 2f માઇનસ f ના છેદમાં 2 બરાબર હવે તમે જુઓ 4 અને 20 આપેલા છે બરાબર તો 4 અને 20 નો લસાઅ શું થાય એ આપણે જોઈએ બધાને લસાઅ કાઢતા તો આવડતું જ હશે આપણે આગળના ઝૂમ મીટિંગમાં પણ મેં તમને બધાને લસાઅ કાઢતા શીખવાડ્યો હતો 4 અને 20 નો લસાઅ શું થાય 20 તો કે જો 2f માઇનસ f ના છેદમાં 2 બરાબર 3 હવે જો 20 લસાઅ આવે તો 4 છેદમાં છે બરાબર તો 4 ને હું 5 વડે ગુણું તો લસાઅ 20 મળે તો છેદમાં મેં 5 વડે ગુણું તો અંશમાં પણ 5 વડે ગુણવા પડે જો 4 પંચા ને 20 તો 20 લખી દીધા અંશમાં 5 વડે ગુણવા પડે તો જો 3 ગુણ્યા 5 માઇનસ 9 9 ના છેદમાં 20 અહીંયા તો ઓલરેડી 20 આપેલા જ છે એટલે એને એ કોઈ વડે ગુણવા પડે નહીં કારણ કે લસાઅ જ 20 આપેલો છે એટલે 9 ના છેદમાં 20 લખી દીધા ત્યારબાદ જુઓ કે 2f માઇનસ f ના છેદમાં 2 બરાબર 3 પંચા 15 માઇનસ 9 ના છેદમાં 20 હવે જુઓ કે 15 માઇનસ 9 કરશું તો શું જવાબ આવશે તો
એટલે 6 f ના 2f માંથી f જાય તો શું આવે f ના છેદ માં 2 બરાબર 6 ના છેદ માં 20 હવે શું કરવાનું તો કે જો અહીંયા આપણે ભાગ પાડીએ કે f જો આ 2 છે બરાબર સામેની બાજુ જાય ભાગાકાર હોય સામેની બાજુ જાય તો કેમાંથી જે ગુણાકાર માં તો કે છેદ માં 2 છે એ ગુણાકાર માં જતો રહેશે એટલે કે f બરાબર 6 ના છેદ માં 20 ગુણ્યા 2 બરાબર છેદ માં ભાગાકાર હોય સામેની બાજુ ગુણાકાર માં જાય એટલે ગુણ્યા 2 10 2 20 તો અહીંયા 10 બાય 4 હવે જો 6 ના અવયવ પાડીએ 2 3 ને 6 10 ના અવયવ પાડીએ તો 2 5 ને 10 બરાબર 2 2 ઉડી જાય શું બચે 3 ના છેદ માં 5 3 ના છેદ માં 5 બરાબર 3 ભાગ્યા 5 કરીએ તો શું આવે 0.6 સમજાઈ ગયું એટલે f બરાબર આપણને કેટલા મળે 0.6 ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ 18 ઉદાહરણ 18 માં શું કીધું કે ઉકેલ શોધો રકમ આપી દીધી છે બરાબર હવે આપણે આનો ક્રોસ મલ્ટીપ્લિકેશન કરવાનો ક્રોસ ગુણાકાર 8 ને આની સાથે ગુણી નાખવાનો 3 ને આની સાથે ગુણી નાખવાનો આમ ક્રોસ ગુણાકાર કરવાનો છે હવે અહીંયા 8 આપેલો છે 8 ને આ પદ સાથે ગુણી x + 1 = 3 3 ને આની સાથે ગુણીએ 3 કૌંસમાં 2x + 3 બરાબર હવે 8 ને આ પદ સાથે શું કરવાનો ગુણાકાર એટલે શું થશે 8x + 8 એકા 8 બરાબર 3 ને 2 વડે ગુણશું એટલે 6x + 3 તેરી ને 9 હવે શું કરવાનું તો કે 8x હવે અહીંયા 6x જમણી બાજુ 6x છે એને આપણે ડાબી બાજુ લેશું તો એ 6x કેવા થઈ જશે માઇનસ એટલે માઇનસ 6x બરાબર 9 માંથી 8 જાય 8 આ પ્લસ છે ડાબી બાજુ આવે ડાબી થી જમણી બાજુ આવે તો પ્લસ 8 છે એ કેમાં થઈ જાય માઇનસ માં થઈ જાય એટલે 9 માઇનસ 8 હવે જુઓ કે 8x માઇનસ 6x છે બરાબર 8 માંથી 6 જાય તો કેટલા વધે 2 વધે 2x બરાબર 9 માંથી 8 જાય તો 1 હવે 2 છે એ ગુણાકારમાં છે બરાબર સામેની બાજુ જાય તો એ ભાગાકારમાં જતું રહે એટલે x બરાબર 1 ના છેદમાં 2 થઈ જાય હવે મિત્રો તમે જુઓ કે અહીંયા તારો કે આપણો જવાબ સાચો છે કે ખોટો તો કે જો બંને બાજુ ડાબા બરાબર જવાબ થતો હોય ને તો આપણો જવાબ કેવો થાય સાચો હવે આપણે જોઈએ કે ડાબી બાજુ અંશ બરાબર ડાબી બાજુમાં અંશમાં શું છે તો કે x + 1 છે આને અંશ કહેવાય આને છેદ કહેવાય x બરાબર આપણને શું મળ્યા 1 ના છેદમાં 2 એટલે આને અંશ અને આને છેદ x બરાબર આપણે કિંમત મૂકશું અંશ x + 1 છે x + 1 બરાબર 1 ના છેદમાં 2 + 1 થશે બરાબર જો આવી ગયું હવે જુઓ કે 1 + 2 ને આની સાથે ગુણાકાર કરશું એટલે 1 + 2 ના છેદમાં 2 બરાબર હવે 1 + 2 કરશું એટલે 3 ના છેદમાં 2 આવ્યા હવે જોઈએ કે ડાબી બાજુનો છેદ છેદમાં શું હતું રકમમાં જુઓ બધા 2x + 3 છે બરાબર હવે 2 x બરાબર આપણને 1 ના છેદમાં 2 મળ્યા એમાં આપણે કિંમત મૂકી + 3 હવે શું કરવાનું 2 2 છે એ તો ઓબવિયસલી ઉડી જાય હવે શું વધે તો કે 3 + 1 3 + 1 બરાબર શું થાય 4 હવે ડાબી બાજુનો અંશ 3 ના છેદમાં 2 મળ્યો અને ડાબે બાજુનો છેદ આપણને 4 મળ્યો હવે અંશ અને છેદ એ બંને શું છે ભાગાકારમાં છે શેમાં છે ભાગાકારમાં એટલે ડાબી બાજુ બરાબર અંશ ભાગ્યા છેદ અંશ ભાગ્યા અંશનો જવાબ શું હતો તો કે 3 ના છેદમાં 2 ત્યારબાદ છેદનો જવાબ શું હતો તો કે 4 હવે તમે અહીંયાથી તમે ભાગાકાર આપેલો છે આપણે આગળના દાખલા જોઈ ગયા બરાબર ભાગાકાર હોય તો શું થાય છે ગુણાકાર છેદ હોય એ અંશ જે અંશ હોય એ છેદ એ 4 ના છેદમાં કોઈ ન હોય તો કોણ હોય 1 હોય અને 1 છે એ અંશમાં 1 આવી જશે અને આ અંશ છે એ છેદમાં જતો રહેશે ભાગાકારનું શું થઈ ગયું ગુણાકાર 3 ના છેદમાં 2 હવે એનો જવાબ શું આવશે તો કે જુઓ 3 એકા 3 અને 4 2 8
त्रण एका त्रण अने चार दूने आठ एटले डाबी बाजु बराबर जमणी बाजु थाय छे। तो आपणो जवाब केवो छे? साचो। हवे आपणे उदाहरण 19 जोईए, बराबर। उदाहरण 19 पाठ્યપુસ્તકમાં આપણને શું કીધું છે? ઉદાહરણ નંબર 19 આપણને અહીંયા પાઠ્યપુસ્તકમાં શું કીધું છે કે અનુ અને રાજની હાલની ઉંમરનો ગુણોત્તર 4:5 છે। એટલે આપણે શું લખ્યું કે ધારો કે અનુ અને રાજની હાલની ઉંમર અનુક્રમે 4x અને 5x છે। 8 વર્ષ પછીની તેમની ઉંમરનો ગુણોત્તર, ગુણોત્તર કેટલો કીધું છે આપણે પુસ્તકમાં? 5:6 થાય। તો તેમની હાલની ઉંમર શોધો। તો 8 વર્ષ પછી અનુની ઉંમર, જો મિત્રો 8 વર્ષ પછી કીધું હોય તો આપણે શું કરવાનું? સરવાળો જ કરવાનો। અને 8 વર્ષ પહેલા કીધું હોય તો આપણે સરવાળાની જગ્યાએ શું કરવાની? બાદબાકી કરવાની। એટલે કે 8 વર્ષ પછી અનુની ઉંમર, પછી કીધું છે તો શું કરવાનો? સરવાળો। એટલે 4x + 8 વર્ષ થયું, બરાબર। 8 વર્ષ પછી રાજની ઉંમર, તો 8 વર્ષ પછી કીધું છે તો ભી સરવાળો થશે, એટલે 5x + 8 વર્ષ। આમ 8 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર, હવે ગુણોત્તર લેવાનો અંશમાં અને છેદમાં, 4x + 8, 5x + 8, આને અંશમાં લખો અને આને છેદમાં લખો। હવે શું કરવાનું? પરંતુ ગુણોત્તર આપણને રકમમાં કેટલો કીધો છે? તો કે 5:6, અને જેમ કહેવાય 5:6, 5/6 ગુણોત્તર, પરંતુ ગુણોત્તરને આપણે 5:6 સ્વરૂપે લખી શકાય। માટે 4x + 8/5x + 8 = 5/6। હવે તમારે શું કરવાનું? ચોકડી ગુણાકાર કરતા, ચોકડી ગુણાકાર મીન્સ કે 6 નો ગુણાકાર 4x + 8 સાથે, 5x + 8 નો ગુણાકાર 5 સાથે। આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો। સૌ પ્રથમ આપણે ચોકડી ગુણાકાર કરતા, સૌ પ્રથમ 6 કૌંસમાં ઉપર જોવાનું, 4x + 8 = 5 કૌંસમાં 5x + 8। હવે શું કરવાનું? 6 છે એને આખા કૌંસ સાથે ગુણી નાખવાના, એટલે કે 6 × 24 + 8 × 6 = 48, બરાબર। 5 × 5 = 25 + 8 × 5 = 40, 5 × 8 = 40 લખો, 8 × 5 = 40 કરો, તમે ગમે એવી રીતે ગુણાકાર કરી શકો, બરાબર। ગુણાકાર તો સરખું જ આવશે, કે 5 × 8 = 40 લખો કે 8 × 5 = 40 લખો। હવે જુઓ કે 24x + 48, બરાબર। અહીંયા આપણને જમણી બાજુ + 40 આપેલા છે, ડાબી બાજુ આપણે 40 ને લખશું તો એ કેવા થઈ જશે? માઇનસ। એટલે અહીંયા કેવા લખ્યા? માઇનસ 40, બરાબર। હવે શું કરવાનું? 24x + 48 માંથી 40 ને આપણે માઇનસ કરી નાખવાના, એટલે કેટલા થશે? 8 બરાબર 25x। હવે મિત્રો જોઈએ આપણે કે અહીંયા 24x અને અહીંયા 25x છે, બરાબર। 8 બરાબર, એ તો પ્લસમાં જ છે, એટલે 8 ના 8 જ લેખા। હવે 25x ના 25x લેખા, બરાબર, ની જમણી બાજુએ। હવે ડાબી બાજુએ 24x આપેલા છે, ડાબી બાજુને જમણી બાજુ આપણે લઈ જશે, એટલે 24 છે એ કેવા થઈ જશે? માઇનસ થઈ જશે, એટલે માઇનસ 24x। એટલે 25x માંથી 24x બાદ કરશું તો શું આવશે જવાબ? તો કે કેવી રીતે ગણવાનું? તો કે 1 જ આવશે। 25 માંથી 5 માંથી 4 જાય તો 1, અને 2 માંથી 2 જાય તો 0, એટલે આપણે 1 લખીએ કે ન લખીએ કંઈ ફેર પડે નહીં।
पच्चीस माथी चौबीस जाए एटले एक वधे एटले अहींया एक्स बराबर आठ ना आठ। हवे जोईए के आम अनुपनी हाली उमर बराबर चार एक्स छे तो चार एक्स की जगह आपणे केटला मूकवाना आठ केम के आपणे एक्स की किंमत मळी गई छे चार अठाने बत्रीस वर्ष। राजूनी हालनी उमर बराबर पांच एक्स बराबर हवे एक्स की किंमत मळी गई एक्स बराबर आठ मळ्या तो एक्स बराबर आठ लेखा एक्स बराबर नौ मळ्या होय तो आपणे नौ लखवाना पांच अठाने चालीस वर्ष। तो मित्रों तमने आ दाखलो समझाई गयो हशे। त्यारबाद आपणे जोईए कि स्वाध्याय 2.6 शुं कीधुं। स्वाध्याय 2.6 मां के नीचे आपेला समीकरणनो ઉકેલો સમીકરણ આપણે ઉકેલવાના છે। પહેલું રકમ શું છે 8x - 3 ના છેદમાં 3x બરાબર 2 ના છેદમાં 1। હવે શું કરવાનું કે ચોકડી ગુણાકાર કરતા સમીકરણ ઉકેલો। ચોકડી ગુણાકાર કરતા રકમમાં ખાલી 2 જ આપેલું છે પરંતુ છેદમાં કોઈ છે નહીં તો આપણે 1 લખીએ તો પણ ચાલે અને 1 ન લખો તો પણ ચાલે। ચોકડી ગુણાકાર કરતા હવે જુઓ 1 ગુણાકારમાં 8x - 3 બરાબર 2 ગુણ્યા 3x એક ને બધા સાથે ગુણાકાર કરશું તો 8x - 3 જ મળશે બરાબર 3 દૂને 6x 8x - ડાબી બાજુ આવશે એટલે 6x બરાબર 3 માઈનસ ના પ્લસ થઈ ગયા આઠ માંથી છ જાય તો કેટલા વધે બે બે એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ ના છેદમાં બે। ત્યારબાદ જોઈએ બીજો દાખલો બરાબર બીજા દાખલાની રકમ શું કીધું નવ એક્સ ના છેદમાં સાત માઇનસ છ એક્સ બરાબર પંદર ના છેદમાં એક આ બંનેને શું કરવાની ચોકડી ગુણાકાર એકને નવ સાથે ગુણશું તો નવ એક્સ જ થશે બરાબર પંદર ને સાત માઇનસ છ એક સાથે શું કરવાનો ગુણાકાર કરવાનો। હવે જો નવ એક્સ બરાબર પંદર સત્તા એકસો પાંચ માઇનસ પંદર છ નેવું એક્સ બરાબર હવે શું કરવાનું નવ એક્સ પ્લસ પ્લસ કેમ જમણી બાજુથી ડાબી બાજુ આવે તો નેવું એક્સ કેવા પ્લસ બરાબર એકસો ને પાંચ હવે શું કરવાનું નેવું એક્સ અને નવ એક્સ બંને એક્સ વાળા પદ છે સરવાળાની નિશાની છે બંનેનો શું કરવાનો સરવાળો નેવું એક્સ માં પ્લસ નવ કરશો એટલે કેટલા થશે નવ્વાણું એક્સ બરાબર એકસો ને પાંચ નવ્વાણું ગુણાકારમાં છે સામેની બાજુ ભાગાકારમાં જશે એક્સ બરાબર એકસો પાંચ ના છેદમાં નવ્વાણું હવે શું કરવાનું તો કે એકસો પાંચ ના ભાગ પાડવાના ત્રણ પંચા પંદર સત્તા ને એકસો પાંચ નવ્વાણું ના ભાગ પાડશું અગિયાર તેરી તેત્રીસ તેરી નવ્વાણું હવે જુઓ ત્રણ ત્રણ ઉડી જાય પાંચ સત્તા ને પાંત્રીસ અગિયાર તેરી ને તેત્રીસ એટલે એક્સ બરાબર આપણને શું મળ્યા પાંત્રીસ ના છેદમાં તેત્રીસ। સમજાઈ ગયું બધાને? આવી જ રીતે ત્રીજો દાખલો કરવાનો રકમ આપેલી છે ચોકડી ગુણાકાર કરવાની નવ ને ઝેડ સાથે અને ચાર ને ઝેડ પ્લસ પંદર સાથે હવે આ બંનેનો ગુણાકાર કરતા નવ ઝેડ મળે બરાબર ચાર ઝેડ પ્લસ પંદર ચોક સાઠ નવ ઝેડ માઇનસ ફોર ઝેડ કેમ ડાબી બાજુ કેમ થઈ જાય માઇનસ જમણી બાજુ પ્લસ છે એટલે ડાબી બાજુ માઇનસ બરાબર સાઠ નવ ઝેડ માંથી ચાર ઝેડ જાય તો કેટલા બચે ફાઈવ ઝેડ બરાબર સિક્સટી ઝેડ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી અપોન ફાઈવ ફાઈવ છે એ ગુણાકારમાં છે સામેની બાજુ ડિવાઈડ કે ભાગાકારમાં થઈ છે સાઠ ના છેદમાં પાંચ ત્રીસ દુને સાઠ અવયવ પાડ્યા અપોન પાંચ પાંચ છ ત્રીસ છ ગુણ્યા બે કરશું એટલે શું થઈ જશે બાર ઝેડ બરાબર શું જવાબ આવ્યો બાર। ત્યારબાદ જોઈએ ચોથો દાખલો ચોથામાં શું કીધું થ્રી વાય પ્લસ ચાર ના છેદમાં ટુ માઇનસ સિક્સ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ અપોન ફાઈવ ક્રોસ મલ્ટિપ્લિકેશન ચોકડી ગુણાકાર કરવાની આ પદને ગુણી નાખવાના બેને
आ पद साथ गुणवाना, 15y माइनस 12y बराबर माइनस 4 माइनस 20 छे प्लस डाबी बाजू तो जमणी बाजू केवा थई जाय माइनस माइनस 20 15 માંથી 12y જાય તો કેટલા વધે 3y બરાબર હવે માઈનસ 4 માઈનસ 20 બરાબર કેટલા થઈ જાય માઈનસ 24 3 ગુણાકારમાં છે સામેની બાજુ કેમાં થઈ જાય ભાગાકારમાં માઈનસ 24 ના છેદમાં 3 અને ભાગ ઉડે છે એટલે 3 8 24 એટલે y બરાબર 8 છે પણ કેમાં માઈનસ કેમ તો કે માઈનસ ની નિશાની આપેલી છે ત્યારબાદ જોઈએ પાંચમો દાખલો રકમ શું કીધી છે કે 7y + 4 ના છેદમાં y + 2 બરાબર - 4 ના છેદમાં 3 ચોકડી ગુણાકાર કરી નાખવાની 3 ના પદ સાથે ગુણવાનું 4 ને આ પદ સાથે ગુણવાનું બરાબર હવે ગુણી નાખવાનું 7 3 21 + 4 3 12 બરાબર - 4 - + - 8 21y + જમણી બાજુ 4y છે ડાબી બાજુ કેવા થઈ જાય પ્લસ એ પ્લસ 4 બરાબર માઇનસ 8 અને આ પ્લસ છે જમણી ડાબી બાજુ તો જમણી બાજુ કેમાં થઈ જાય માઇનસ 4 આ બંનેનો શું કરવાનો સરવાળો કેમ તો કે y વાળા પદ સમાન છે બંનેમાં y નહીં છે એટલે પ્રશ્નની નિશાની છે તો બંનેનો શું કરવાનો હોય સરવાળો 25y બરાબર માઇનસ 20 y બરાબર 25 ને ભાગાકારમાં જવા દેવાના એટલે 25 y બરાબર માઇનસ 4 ગુણ્યા 5 4 5 20 તો પછી પછી 25 તો 5 5 ઉડી જાય એટલે y બરાબર માઇનસ 4 ના છેદમાં 5 મળે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6 બધા પાઠ્ય પુસ્તકમાં રકમમાં બરાબર ધ્યાન આપે શું કીધું હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર કેટલો છે 5:7 તો આપણે શું લખ્યું કે હરી અને હેરીની હાલની ઉંમરનો ગુણોત્તર 5:7 છે પછી શું કીધું કે 4 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર 3:4 હશે તો તેમની હાલની ઉંમર શોધો તો ધારો કે હરીની હાલની ઉંમર 5x છે અને હેરીની હાલની ઉંમર 7x છે તો 4 વર્ષ પછી હરીની ઉંમર કેટલી છે પછી કીધું તો શું કર્યો સરવાળો તો કે 5x + 4 વર્ષ પછી શું કીધું કે 4 વર્ષ પછી હેરીની ઉંમર બરાબર 7x + 4 વર્ષ તો કે 4 વર્ષ પછી હેરીની ઉંમરનો ગુણોત્તર કેટલો કીધો પાઠ્યપુસ્તકમાં 3:4 છે તો શું લખું 5x + 4 / 7x + 4 હરીની ઉંમર અને હેરીની ઉંમર નો શું કર્યો ગુણોત્તર બરાબર 3:4 જેમ છે એટલે શું કર્યું ભાગાકાર 3:4 છે એટલે 3 ના છેદમાં 4 હવે શું કરવાનો ક્રોસ મલ્ટી ગુણાકાર કરી નાખવાનો 4 ને આ પદ સાથે ગુણાકાર કરવાનો 3 ને આ પદ સાથે ગુણાકાર કરવાનો બરાબર ત્યારબાદ શું કરવાનું 20x - 21x બરાબર 12 - 16 20 માંથી 21 જાય તો કેટલા વધે માઇનસ એક્સ બરાબર માઇનસ 4 એક્સ બરાબર 4 તો હરીની હાલની ઉંમર 5x એક્સ બરાબર ની કિંમત મળી ગઈ બરાબર તો એક્સ ની જગ્યાએ 4 આવેલા છે તો એક્સ ની જગ્યાએ આપણે કેટલા મૂકશું 4 5 20 વર્ષ હેરીની હાલની ઉંમર 7x બરાબર તો x બરાબર આપણને 4 મળ્યા એટલે 7 ગુણ્યા 4 7 4 28 વર્ષ આમ હરીની હાલની ઉંમર 20 વર્ષ અને હેરીની હાલની ઉંમર કેટલા વર્ષ છે તો કે 28 વર્ષ છે હવે છેલ્લો દાખલો કરીને આપણું સ્વાધ્યાય પૂર્ણ થશે છેલ્લો દાખલો છે જો પાઠ્યપુસ્તકમાં રકમ જો કે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે એટલે x + 8 લખવાના ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અપૂર્ણાંકનો છેદ એ અંશ કરતા કેટલો કીધો 8 વધારે છે તો અપૂર્ણાંકનો છેદ x + 8 છે બરાબર હવે શું કીધું જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3 ના છેદમાં 2 હોય તો મૂળ અપૂર્ણાંક શોધો તો હવે શું કરો કે હવે અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરવામાં આવે બરાબર અપૂર્ણાંકના અંશમાં 17 ઉમેરવામાં આવે
ઉમેરવું કીધું છે એટલે શું કરવાનો સરવાળો બાદ કરવાનું કીધું હોય તો શું આવે માઇનસ તો નવો અંશ આપણને શું મળે x + 17 કેમ તો કે ઉમેરવું કીધું છે એટલે x + 17 થાય અને અપૂર્ણાંકના છેદમાં 1 બાદ કરતા નવો છેદ શું મળે તો કે x + અપૂર્ણાંકનો છેદ x + 8 હતો બરાબર હવે શું કીધું એક બાદ કરતા એટલે બાદબાકી કરી એટલે કે શું થાય 8 માંથી 1 જાય તો શું આવે 7 વધે એટલે x + 7 થાય નવો અપૂર્ણાંક શું મળે x + 17 ના છેદમાં x + 7 બને રકમ પ્રમાણે આ અપૂર્ણાંક 3 ના છેદમાં 2 છે હવે આપણે જોઈએ કે x + 17 ના છેદમાં x + 7 બરાબર 3 ના છેદમાં 2 ચોકડી ગુણાકાર કરવાનો આ પદને આ પદ સાથે ગુણવાનું બરાબર પદ ગુણાય જાય x વાળું પદ ડાબી બાજુ માઇનસ ડાબીથી જમણી બાજુ હોય પ્લસ હોય તો કેવા થઈ જાય માઇનસ x વાળા પદ મળી ગયા 2 માંથી 3 છે તો માઇનસ x બરાબર માઇનસ 13 x બરાબર શું મળ્યું 13 અપૂર્ણાંકનો અંશ બરાબર x બરાબર 13 અને છેદ x + 8 બરાબર 13 + 8 બરાબર કેટલો મળે 21 માટે અપૂર્ણાંક 13 ના છેદમાં 21 છે આમ મૂળ અપૂર્ણાંક 13 ના છેદમાં 21 છે તો મિત્રો આપણે આ સ્વાધ્યાય સાથે આપણો આ ચેપ્ટર અહીંયા પૂર્ણ થાય છે બધાને દાખલા સમજાઈ ગયા હશે સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણવાના એટલે દાખલાનો સાચો જવાબ આવી જાય થેન્ક યુ